एनसीसी गुजरात द्वारा आत्मनिर्भर भारत की ओर शीर्षकने हकीकतनो रूप आपवा माटे प्रयत्न करवानी दिशा तरफ विकास अने प्रगतिना मार्गने हासिल करवा माटे आपणा पूर्वजोए आपेला अमूल्य बलिदानोनी याद अपावा अने विश्वनी सौथी मोटी गणवेशधारी संस्था एनसीसी तरीके नेशनल कैडेट्स कोरना 75 गौरवपूर्ण वर्षोनी यादमां एनसीसी उपनिर्देशालय गुजरात दादरा नगर हवेली दमण अने दीव द्वारा साइकल रेलीनुं भव्य आयोजन करवामां आव्युं छे। जेने आज रोज सवारे माननीय राज्यपाल श्री आचार्य देवव्रते लीली झंडी दर्शावी साबरमती आश्रमथी दांडी सुधी पूर्ण करावा प्रस्थान करावी हतु। आ कार्यक्रममां गुजरात उपनिर्देशक मेजर जनरल अरविंद कपूर डीडीजी उपरांत गणमान्य महानुभावो एनसीसी अधिकारीओ उपस्थित रह्या हता। महात्मा गांधीए आरंभेल तेमनी युग निर्माण यात्रा दरमियान वावेल ब्रिज स्वावलंबनની ભાવનાના નક્શે કદમ પર ચાલીને આ રેલીના 25 યુવા યુવતી કેડેટો સમગ્ર કૂચ દરમિયાન એકતા માનવતા અને આત્મનિર્ભરતાનો સંદેશાનો પ્રચાર કરશે। આત્મનિર્ભર ભારત કા સફર સ્વાવલંબન કી ઓરની ભાવના સાથે આ સાયકલ રેલી 7 જાન્યુઆરી 2023ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈને 14 જાન્યુઆરી 2023ના રોજ દાંડી સુધી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં ગુજરાતના 25 યુવા યુવતી એનસીસી કેડેટ્સનો સમાવેશ કરતી સાયકલ રેલી કુલ 422 કિલોમીટરના રૂટને કવર કરશે અને 16 ગાંધી આશ્રમોમાંથી દાંડીકૂચ દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા અનુસરવામાં આવેલા સ્વાવલંબનની ભાવનાનો ઇતિહાસ દોહરાવતી યાત્રા જે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મ્યુઝિયમ દાંડી ખાતે સમાપ્ત થશે, જ્યાં સાયકલ રેલીને દાંડીથી દિલ્હી સુધીની મોટરસાયકલ રેલી સાથે સમાવી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી ગુજરાતના હૃદય સમાન અંતરિયાળ વિસ્તારોમાંથી પસાર થશે અને જીવનના તમામ ક્ષેત્રના લોકો સાથે આઝાદીના મૂલ્યની ભાવનાને આત્મનિર્ભરતાની જરૂરિયાતનો સંદેશો ફેલાવશે।